नमस्कार विद्यार्थी मित्रों, आगळना विडियो में तमे एकरा जोई गया हशो, शब्दों में पण लख्या हशे ने। हाँ तो चालो आजे आपणे गणितनो पहेलू प्रकरण जोईशुं। शुं लांबू छे अने शुं गोळ छे, तमने बधाने तो खबर ज हशे ने कि कोने गोळ कहेवाय अने कोने लांबू कहेवाय। नामनुं अनुमान करो। बाळकोने मीकू काका गमे छे, ते तेमनी साथे रोज रमे छे। आजे तेमणे पोताना ठेलामां जुदी जुदी वस्तुओ राखी छे अने रमत रमारे छे। रमतनुं नाम छे, नामनुं अनुमान करो। मारा हाथमां जे वस्तु छे तेना विशे हूँ कहीश, ते कई वस्तु छे तेनुं अनुमान करो। मीकू काकाए तेमना ठेलामां हाथ नाख्यो। टीम अ गीत गाय छे। तमारी आँखो बंद करो अने सोधो, तमारा हाथ वडे अड़ो अने कहो। अमने कहो, अमने कहो, ते केवी छे? अमने कहो, अमने कहो, ते केवी छे? अमे तेनुं नाम कहीशुं अने रमत जीतीशुं। एक बाजुथी अणीवाळुं, बीजी बाजुथी सपाट, वरी नळी જેવું ગોળ, બોલો એ શું છે? બોલો, તમને બધાને ખબર હશે ને, એક બાજુથી અણીવાળું અને બીજી બાજુથી સપાટ। ટીમ અ કહે પેન્સિલ। શું જવાબ આવ્યો? પેન્સિલ। પેન્સિલ તમે બધાએ જોઈ હશે ને, આગળથી કેવી અણીવાળી અને પાછળથી સપાટ। શું તમે પણ તે વિચારો છો? હવે તમે મીકુ કાકાને પૂછેલા પ્રશ્નનો બીજો જવાબ વિચારો। ટીમ અ નો વસ્તુને અરવાનો અને તેનું અનુમાન કરવાનો વારો આવ્યો। અમને કહો, અમે કહો, તે કેવી છે? અમે તેના નામનું અનુમાન કરીશું અને જીતીશું। ટીમ અ નો છોકરો ઠેલામાં હાથ નાખે છે અને ટીમ અના બીજા સભ્યોને વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહે છે। શું તમે તેમને મદદ કરશો? બધી બાજુએ ગોળ ગોળ, ખૂણા વગરનું ગોળ ગોળ, હું તેને મારા હાથમાં ફેરવી શકું છું, કહો તો એ શું છે? હવે ટીમ બ નો વસ્તુને સ્પર્શ કરવાનો અને વર્ણન કરવાનો વારો આવ્યો। આમ વાળા ફરતી રમત આગળ ધપશે। હવે તમે પણ ટુકડી પાડીને રમત રમો। ઠેલામાં જુદી જુદી વસ્તુઓ મૂકો અને એક છોકરીની આંખો પર પટ્ટી બાંધો, તે ઠેલામાં હાથ નાખશે અને તે વસ્તુને સ્પર્શ કરશે અને તે કેવી છે એનું વર્ણન કરશે। તેની ટુકડી એ વસ્તુ કઈ છે તેનું અનુમાન કરશે। તમે પણ બધા ઘરે અમુક વસ્તુ બધી ભેગી કરો અને એને એક થેલીમાં મૂકી દો, આંખ પર પટ્ટી બાંધી દો અને ઠેલામાંથી એક વસ્તુ પકડવાની અને પછી તમારે જાતે અનુમાન કરવાનું કે આ કઈ વસ્તુ છે। પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે! પોસ્ટકાર્ડને એક ખૂણાથી પકડો, જો તમે તેના પર તમારું પુસ્તક મૂકશો તો તેના પર રહેશે। હવે આ મુજબ કરો। પોસ્ટકાર્ડને વાળી નળી જેવું બનાવો, તેના બંને છેડા ભેગા કરીને પટ્ટીથી ચોંટાડો, તેના પર પુસ્તક મૂકો। પોસ્ટકાર્ડ પર તે ટકે છે, તેના પર કેટલા પુસ્તકો રહે છે તે જુઓ। અહીંયા એક પ્રવૃત્તિ આપી છે તમારે, તમે બધાએ પોસ્ટકાર્ડ તો જોયો જ હશે। પોસ્ટકાર્ડને લેવાનું છે અને તેને ગોળ કરવાનું છે, તેનાથી ગોળ બે છેડા ભેગા કરીને તેમાં એક પટ્ટી મારી દો અથવા તો સ્ટેપલર મારી દો અને તેને ગોળ જેવું બનાવી દો અને તેને ઊભું મૂકો અને તેના ઉપર કેટલા પુસ્તકો ટકી શકે છે તે તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે। ઉતાવળ કરો, ઝડપ રાખો। બાળકો વર્ગમાં વર્તુળાકાર બેઠા છે, તેઓ આ રમત તાળી પાડીને અને ગીત ગાઈને રમી રહ્યા છે। લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ બાજુ જુઓ। રીના કહે બેટ લાંબી છે, દડો ગોળ છે, આજુ જુઓ અને બાજુ જુઓ। બધા છોકરાઓ ગોળ વળીને બેસી ગયા છે અને રમત રમે છે કે લાંબી કઈ વસ્તુ છે અને ગોળ કઈ છે।
તમને બધાને ખબર હશે પેન્સિલ બોલ પેન પછી બેટ એ બધી વસ્તુઓ કેવી કહેવાય લાંબી ગોળ કેવી કહેવાય તો કે રૂપિયાનો સિક્કો છે ડળો છે સફરજન છે આ બધી વસ્તુ ગોળ કહેવાય બધા બાળકો ગાય છે લાંબુ શું છે ગોળ શું છે આજુ જુઓ બાજુ જુઓ મીનુ કહે સીસી લાંબી છે ટોપી ગોળ છે આજુ જુઓ બાજુ જુઓ અને રમત આગળ ધપે છે હવે તમે આ રમતમાં તમારા વર્ગમાં રમો એક લાંબી અને એક ગોળ વસ્તુનું નામ વાળા ફરતી લેવું બીજાએ જે વસ્તુનું નામ કહ્યું હોય તે એ વસ્તુ ફરીવાર ન લેવી તમારે પણ ઘરે ઘણી બધી વસ્તુઓ હશે એમાં કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ગોળ છે તેનું તમારે અનુમાન કરવાનું ચાલો હવે એના પછી શું ગબરે છે અને શું સરકે છે ચિત્ર જુઓ બગીચામાં કેટલાક બાળકો વસ્તુઓને ગભરાવી રહ્યા છે અને કેટલાક બાળકો વસ્તુઓને સરકાવી રહ્યા છે અહીંયા એક બાળક છે જે લસરપટ્ટી પર સરકી રહ્યો છે અને એક બાળક જે છે તે બોલને ગભરાવી રહ્યો છે તો કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ગભરી શકે છે જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે સરકી શકે છે કેટલીક વસ્તુઓ સરકી શકે છે પણ ગભરી શકતી નથી તો એવી ઘણી બધી વસ્તુઓ હશે દાખલા તરીકે આપણે એક બોલ છે લખોટી છે સાપસીડીના પાસા છે એ બધા ગભરી શકે છે જ્યારે સરકવું હોય તો પ્લાસ્ટિકનો ડબ્બો છે ફૂટપટ્ટી છે મોબાઈલ છે એ બધું સરકી શકે છે તો હવે આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈશું બીજા વિડીયોમાં આપણે આગળ જોઈશું.